નસવાડી તાલુકાનું છેવાડું ગામ સાકડીબાડી છે અને વીતેલા 15 દિવસથી વીજ ટ્રાન્સફોર્મર બળી જતા ગામજનો અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના આંતરિયાળ ગામોમાં આઝાદીના વર્ષો બાદ પણ પરિસ્થિતિ જૈસે થે તેવી છે. અધિકારીઓ ચેમ્બરમાં બેસી વહીવટ ચલાવે છે ત્યારે અધિકારીઓ સ્થળ પર જઈ પરિસ્થિતિ જુએ તો તેઓને આદિવાસી સમાજ કઈ પરિસ્થિતિમાં જીવે છે તે જોવા અધિકારીઓ જતા નથી. સરકાર 20 વર્ષનો વિકાસની વાતો કરી 20 વર્ષનો વિશ્વાસ સાથે વંદે વિકાસ યાત્રા કાઢી છે, પરંતુ નેતાઓ ડુંગરના આંતરિયાળ સાંકડીબારી જેવા વિસ્તારમાં 15 દિવસથી અંધારા ઓલેજતા ગ્રામજનો, તંત્ર કે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ન પહોંચતા કંટારી પાક્કા રસ્તા ન હોવા છતાં ગ્રામજનો ભેગા થઈ 1 ટન વજનનું વીજ ટ્રાન્સફોર્મર ઉંચકી 100 કિલોમીટર દૂર લાકડાની જોરી બનાવી ખભે ઉંચકી 3 કલાક પગપારા ચાલ્યા. પાક્કા રોડ સુધી વીજ ટ્રાન્સફોર્મર લાવી જીપમાં નાખીને નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે ટ્રાન્સફોર્મર લાવ્યા હતા. ત્યારબાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી એ ટ્રાન્સફોર્મર જમા લીધું હતું અને નવું ટ્રાન્સફોર્મર આપ્યું હતું. જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ટ્રાન્સફોર્મર લઈને રાત્રે 12 વાગ્યા સુધી પોતાના ગામ પહોંચીશું. આ તમામ ખર્ચ ગ્રામજનો એ ટ્રાન્સફોર્મર લઈ જવાનો અને લાવવાનો કર્યો હતો. આની પાછળ મુખ્ય હેતુ ગામને જ વીજ પુરવઠો મળે. લારખા પઠાણ, ZSTV, નસવાડી. સાકડીબારી ગામના લોકો છે અને એ જગ્યા ઉપર અત્યારે વરસાદના કારણે જે રસ્તાઓ ધોવાઈ ગયા છે, વ્હીકલ જઈ શકે, મોટા વ્હીકલ જઈ શકે, તો પોતાની મહા મહેનતે જેઓ લાકડાના ટેકાથી ટ્રાન્સફોર્મર બાંધીને ગાડીના સહારે અહીંયા અત્યારે કચેરીએ પહોંચ્યા છે. ટ્રાન્સફોર્મર આપી દેશું, આપી દેશું, ટ્રાન્સફોર્મર આપીને આજે વીજ પુરવઠો ચાલુ થાય એવો પ્રયાસ કરીએ છીએ. અને લાઈન સ્ટાફના, અમારા જે લાઈન સ્ટાફ જે મિત્રો છે જે તે ગામના, એમને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ટ્રાન્સફોર્મર ચઢાવી અને વીજ પુરવઠો